દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ વધ્યા છે. દેશમાં નવા વેરિયન્ટના 63 કેસ નોંધાયા. દેશમાં JN.1 વેરિયન્ટથી 3 લોકોના મોત થયા. 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા. દર્દીઓની સંખ્યા વધીને 4054 થઈ ગઈ. કર્ણાટકમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે. તો કોરોનાના કેસ વધી રહ્યા છે. JN.1 વેરિયન્ટના નવા કેસ સામે આવ્યા. કર્ણાટકમાં 125 કેસ નોંધાયા છે. જ્યારે વાત કરીએ તો આખા દેશમાં 4000થી વધુ કેસ અત્યારે નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા વધીને 4054 પર પહોંચી ગઈ છે. અને ક્યાંક કોરોનાના કેસીસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી. વધતા કોરોનાના કેસ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. સરકારે ઝડપથી આગોતરું આયોજન કરવું જોઈએ. કેટલાક સ્થળોએ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા છે. 2 વર્ષ પહેલાં તૈયાર કોવિડ હોસ્પિટલ કબાડ બની ગઈ છે. નવી બનાવાયેલી હોસ્પિટલ ભંગારનું ગોડાઉન બની ગઈ છે. તો ગુજરાતમાં ફરી વખત વધી રહેલા કોરોનાના કેસ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. અગાઉ કોરોનાની મહામારી સમયે આગોતરું આયોજન ન કર્યું હોવાથી સરકાર નિષ્ફળ નીવડી હતી, ત્યારે સરકારે હવે આગોતરું આયોજન કરવું જરૂરી છે. ભારતમાં ઝડપથી કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. વધતા કેસને જોતા તબીબો અને તંત્ર ભીડથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 63 કેસ નોંધાયા છે. વધતા જતા કેસીસને જોતા ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગ લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ હાલ ચાલી રહેલ ફેસ્ટિવલ સિઝનમાં પ્રવાસન સ્થળોએ લોકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દેશના હિલ સ્ટેશન પ્રવાસીઓની ભીડથી ઉભરાઈ રહ્યા છે. 72 કલાકમાં 55,000થી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા છે. 24 કલાકમાં -12 ડિગ્રી તાપમાનમાંથી 12,000 વાહનો પસાર થયા છે. 65,000 લોકો લાહોલ અને સ્પીતિ તરફ ગયા છે. મનાલીમાં પણ 1 લાખથી વધુ પ્રવાસીઓ હશે તેવો અંદાજ છે. અહીં પણ તમામ ગેસ્ટ હાઉસ અને હોટલ્સ ભરાઈ ગઈ છે. આ સિવાય મસૂરી પણ સંપૂર્ણ રીતે પ્રવાસીઓથી ભરેલું છે. નિષ્ણાંતોના મતે આ ભીડ કોરોના ફેલાવા માટે ખતરનાક બની શકે છે.